Hello everyone, happy, how are you all? I hope you all are fine. चलो हूँ महदी परिवार वती तमारू वेलकम करू छू स्टैंडर्ड फर्स्ट मा अने आपनो सब्जेक्ट छे मैथ्स गणित। आजे आपणे गणित सब्जेक्ट में आकारों सीखवाना छे। आकारों आपणे आनी पहलाना लेक्चर में सीखी गया छे। आजे आपणे फरीथी तेनुं रिविजन करवानुं छे। तमने खबर छे कुल केटला आकारों आपणे जोईए छीए? खबर छे तमने? तमे कहेशो मिस आ तो आपणे पहेला करी चूक्या छीए एटले तो खबर ज होय ने। कया कया आकारो आवे? गोळ आवे, चोरस, लंबचोरस, डायमंड आकार होय, षटकोण आकार होय, घणा बधा आकार होय छे। तो चालो आपणे आजे તે આકારો વિશે રિવિઝન કરવાનું છે। તો ચલો બધા જ નોટબુક અને પેન્સિલ લઈ લેશે અને આપણે આકારો દોરીશું પણ અને આકારોના નામ પણ લખીશું। આજે ઘણી બધી એક્ટિવિટી કરવાની છે આપણે। તો ચલો જલ્દીથી નોટબુક અને પેન્સિલ લઈ લ્યો અને બુકમાં હેડિંગ મારવાનું છે આ કા રો। આ લખાઈ જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં આકારોનું આપણે ચિત્ર જોઈશું, તેને દોરીશું, જેવું દોરાય તેવું આપણે આપણી જાતે દોરવાનું છે અને ત્યારબાદ તે આકારનું નામ લખવાનું છે। ચલો સૌથી પહેલો આકાર છે જે તમને તમારી સ્ક્રીન ઉપર બતાય છે। કયો આકાર છે આ સ્ટુડન્ટ્સ? વેરી ગુડ, આ છે ગોળાકાર। કયો આકાર છે આ? ગોળાકાર છે। તો ચાલો બધા જાતે નોટબુકમાં ગોળાકાર દોરશે અને જો ગોળ જાતે દોરતા ન આવડતું હોય તો સિક્કું હોય ને, કોઈન જેને કહેવાય, એ લઈ લેશે બધા સ્ટુડન્ટ્સ અને ગોળ દોરશે। આ છે ગોળાકાર। ચલો હવે ગોળાકારને આપણે લખીએ, કેવી રીતે લખાય? ચલો લખીએ, અહીં આપણને બતાય છે ઘનેકાનો ગા, એક માત્ર ગો, અળ નળનો અળ, ગોળ। આકારનું નામ પણ સાથે લખવાનું છે। સ્ટુડન્ટ્સ લખાઈ ગયું હશે, હવે નેક્સ્ટ જોઈએ આ કયો આકાર બતાય છે તમને? ખબર છે તમને? આ છે ચોરસ। ચારે બાજુ સરખી જોવા મળે છે આ આકારની। આપણે ચોરસ સ્કેલની મદદથી દોરીશું। બધા સ્કેલ હાથમાં લેશે, સ્ટેન્ડિંગ લાઇન કરશે અને સ્લીપિંગ લાઇન કરશે અને ચોરસ દોરશે।
મેં જેવી રીતે ચોરસ દોરેલું છે એવી જ રીતે તમારે પણ ચોરસ આકાર દોરવાનો છે। સ્ટુડન્ટ્સ, ચોરસ આકાર દોરાઈ જાય પછી આપણે તેને શબ્દમાં લખશું। હવે દોરાઈ ગયો હશે શબ્દમાં કેમ લખાય છે? ચને કાનો ચા, એક માતર ચો, ર રમકડાનો ર, સ સસલાનો સ, ચો ર સ। સ્ટુડન્ટ્સ, ચોરસ પણ ચોરસ આકારની નીચેની લીટીમાં લખવાનું છે। ચાલો હવે આપણે નેક્સ્ટ આકાર જોઈએ। હવે આપણને બતાય છે લંબચોરસ। કયો આકાર બતાય છે? લંબચોરસ બતાય છે। સ્ટુડન્ટ્સ, ચોરસમાં ચારે બાજુ સરખી હોય પણ લંબચોરસમાં સ્લીપિંગ લાઇન વધારે જો કરવાની છે, આમાં ચારે બાજુ સરખી હોતી નથી। ઓકે, લંબચોરસ દોરાઈ જાય પછી આપણે તેને શબ્દમાં લખીએ। ચલો સ્ટુડન્ટ્સ, લંબચોરસ દોરાઈ ગયું હશે। હવે શબ્દમાં જોઈએ લ લખોટાનો લ, એક લને માથે મીંડું લમ, બ બકરીનો બ, ચને કાનો ચા, એક માતર ચો, ર રમકડાનો ર, સ સસલાનો સ, લંબ ચો ર સ। લખી લઈએ આપણે આ આકારનું નામ। ચલો આ લખાઈ જાય। નેક્સ્ટ જોઈએ હવે કયો આકાર આવશે। ગોળ આવી ગયો, ચોરસ, લંબચોરસ, ત્યારબાદ કયો આકાર આવે? ચલો જોઈએ, હવે આવે છે ત્રિકોણ। કયો આકાર આવે છે? ત્રિકોણ આકાર આવે છે। સ્લાન્ટિંગ લાઇન કરવાની છે અને નીચે સ્લીપિંગ લાઇન કરવાની છે। ત્રિકોણ આકાર દોરવાનો છે આવી રીતે। ત્રિકોણ આકાર દોરાઈ જાય પછી આપણે તેને શબ્દમાં લખીએ। પહેલા ત્ર કરવાનો છે, ત્રને રસવા વાળી ત્રી, કને કાનો કા, એક માતર કો, અણ અણ ફેણ નો અણ, ત્રી કો અણ। સ્ટુડન્ટ્સ, આ લખાઈ ગયું હશે। હવે નેક્સ્ટ જોઈએ, ત્રિકોણ આવી ગયું, હવે જુઓ તો આ નવો કયો આકાર બતાવી છે તમને તમારી સ્ક્રીન ઉપર? તમને નામ ખબર છે આકારનું? ગોળ તમને ખબર હોય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ બધા જ આકારના નામ તમને ખબર હોય, પરંતુ આ કયો આકાર છે સ્ટુડન્ટ્સ, કહો તો મને? ખબર છે તમને? ચલો હું જ કહી દઉં, આ આકારનું નામ છે ષટ્કોણ। કયો આકાર છે? ષટ્કોણ છે। ચલો આ ડ્રો કરવાનો છે સરખી રીતે। સ્લાન્ટિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, સ્લાન્ટિંગ લાઇન, પછી પાછી સ્લાન્ટિંગ લાઇન, સ્લીપિંગ લાઇન એન્ડ સ્લાન્ટિંગ લાઇન। ષટ્કોણ આકાર દોરવાનો છે પછી આપણે તેને ષટ્કોણ આકારને શબ્દમાં નામ લખતા
શીખીએ. સમજાયું બધાને? ષટકોણ આકાર દોરાઈ જાય તો આપણે તેને નામ લખતા શીખીએ. ચલો ષટકોણ જોઈએ. ક્ષ ટ કો ણ. ષટકોણ લખાઈ જાય પછી એક લાસ્ટ આકાર આપણે જોવાનો છે. કયું હશે ખબર છે તમને? તે આકાર તો તમને બધાને પણ ખૂબ જ ગમતો હશે, જે હવે એક છેલ્લો આકાર બાકી છે તે ચાલો જોઈએ. હવે બતાય છે આપણને ડાયમંડ. કયો આકાર બતાય છે? ડાયમંડ આકાર બતાય છે. સ્ટુડન્ટ્સ, ડાયમંડ આકાર, ડાયમંડ તો બધી જ ગર્લ્સને ખૂબ જ ગમતો હશે. ડાયમંડની રિંગ ગમે ને બધાને. તો ડાયમંડ આકાર દોરી લઈએ આપણે પહેલા, અને પછી આ ડાયમંડ આકારને આપણે શબ્દમાં લખીએ. ચલો શબ્દમાં જોઈએ. ડનેકાનો ડા, ય યતીશનો ય, મને માથે મીંડું મન, ડડમરાનો ડ, ડાયમંડ. ચલો લખી લઈએ જલ્દીથી. અને હવે આપણે આકારો દોર્યા અને આકારના નામ લખ્યા, તો હવે આપણે એક નવી એક્ટિવિટી કરવાની છે. આની પછી બધાને ડ્રોઈંગ કરવું ગમે ને કલર્સ પૂરવા ડ્રોઈંગમાં, તો ચાલો હવે આપણે કલર્સ લઈ લઈએ અને આકારો દોરશું. તમે જે આકાર દોરેલા છે ને હમણાં, તેમાં જ તે તમારે રંગ પૂરવાના છે. ચલો જોઈ લઈએ. હવે આપણે સૂચના મુજબ રંગ પૂરીશું. મિસ જે આકારમાં જે રંગ પૂરવાનો કહે, તમારે તેવી જ રીતે તે આકારમાં રંગ પૂરવાનો છે. પહેલાં કયો આકાર બતાય છે સ્ટુડન્ટ્સ, અને કયો આકાર કહેવાય? ચોરસ છે કે લંબચોરસ છે? કહો તો મને. આ છે લંબચોરસ. તો આપણે લંબચોરસમાં પૂરીશું પીળો રંગ. કયો રંગ પૂરીશું? પીળો રંગ પૂરીશું. તમે લંબચોરસ દોર્યો છે ને હમણાં આકાર, તમારે તેમાં જ તે પીળો રંગ પૂરવાનો છે. ચલો અને હવે આપણે બીજો આકાર જોઈએ. બીજો આકાર કયો દેખાય છે તમને સ્ટુડન્ટ્સ? આ છે ગોળાકાર. તો હવે આપણે ગોળાકારમાં કયો રંગ પૂરીશું? આપણે ગોળાકારમાં પૂરવાનો છે લાલ રંગ. કયો રંગ પૂરવાનો છે? લાલ રંગ પૂરવાનો છે. લંબચોરસ આકારમાં પૂરીશું પીળો રંગ, અને ગોળાકારમાં પૂરવાનો છે સ્ટુડન્ટ્સ લાલ રંગ. જલ્દીથી આ રંગ પૂરીશું. આજે તો ઘણી બધી એક્ટિવિટી આપણે કરવાની છે. સ્ટુડન્ટ્સ, ચલો હવે નેક્સ્ટ આકાર જોઈએ. તો જુઓ, હવે બીજો આકાર જોતા પહેલા લંબચોરસમાં આપણે પૂર્યો પીળો રંગ, અને ગોળાકારમાં પૂર્યો આપણે લાલ રંગ. હવે આપણે નેક્સ્ટ આકાર જોઈએ. હવે કયો આકાર બતાય છે સ્ટુડન્ટ્સ?
ચારે બાજુ સરખી હોય તેને કયો આકાર કહેવાય? તેને કહેવાય ચોરસ. તો ચોરસ આકારમાં આપણે પૂરવાનો છે. કયો રંગ પૂરીશું? ખબર છે, હવે આપણે આ ચોરસ આકારમાં પૂરીશું લીલો રંગ. કયો રંગ પૂરીશું? લીલો રંગ પૂરવાનો છે. અને હવે બતાય છે ત્રિકોણાકાર, એમાં પૂરવાનો છે વાદળી રંગ. તો તમને લીલા રંગનો ચોરસ બતાય છે અને વાદળી રંગનો ત્રિકોણ બતાય છે. આવી રીતે બતાય છે ને તમને. ચલો હવે રંગ પૂરાઈ ગયા હશે, જેને બાકી હોય તે પછી રંગ પૂરી લેશે. હવે આપણે નવી એક્ટિવિટી કરવાની છે. હવે શું કરવાનું છે આપણે? તો આપણે ગોળ દોરીએ છીએ ને સિક્કાની મદદથી, તેવી જ રીતે તમારે હવે જે તમને ડ્રોઈંગ આપેલું હોય તમને અહીં ચોકલેટ્સ બતાવી છે ને, તો જેટલી ચોકલેટ્સ હોય તેટલા તમારે અહીં ગોળ આકાર કરવાના છે. ફરીથી રિપીટ કરું છું, તમને અહીં ડ્રોઈંગ આપ્યું છે ને ચોકલેટ્સનું, તો પહેલાં આપણે આ બધી ચોકલેટ્સને ગણવાની છે. પહેલાં આપણે આ ચોકલેટ્સને ગણીશું અને અહીં જેટલી ચોકલેટ્સ આપણને જોવા મળે તેટલા આપણે અહીં આ ખાલી જગ્યામાં આકાર દોરીશું, ગોળ આકાર દોરીશું આપણે. ચલો તો કોઈન સિક્કો બધા હાથમાં જ રાખશે. પહેલાં આપણે ગણી લઈએ કે કેટલી ચોકલેટ્સ આપણને બતાવી છે. સાથે ગણીશું, એક બે ત્રણ ચાર ને પાંચ. કેટલી ચોકલેટ્સ થઈ? પાંચ ચોકલેટ્સ થઈ. તો આપણે અહીં ગોળ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ. જેટલા આપણને ચિત્ર બતાય તેટલા આપણે અહીં ગોળ કર્યા. ચોકલેટ્સ પાંચ બતાય છે તો આપણે ચિત્રને ગણ્યા અને તેટલા આપણે ગોળ આકાર કર્યા. ચલો હવે નેક્સ્ટ જોઈએ ડ્રોઈંગ. હવે આપણને અહીં બતાય છે બોલ્સ. કેટલા બોલ્સ બતાય છે? એક અને બે. તો હવે આપણે અહીં ગોળ આકાર દોરીશું બે. એક અને બે. ચલો હવે નેક્સ્ટ જોઈએ, હવે કયું ડ્રોઈંગ આવશે? હવે આવ્યું બુક્સનું ડ્રોઈંગ. તો સ્ટુડન્ટ્સ કેટલી બુક્સ બતાય છે? એક બે ત્રણ. ત્રણ બુક્સ બતાય છે. તો હવે અહીં બ્લેન્ક બતાય છે ને ખાલી જગ્યા, ત્યાં આપણે ત્રણ આકાર ત્રણ ગોળ કરીએ. ચલો એક બે ત્રણ. આપણે અહીં ત્રણ ગોળ કર્યા. હવે આપણે આગળ જઈએ, નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ હવે તમને કયું ડ્રોઈંગ બતાય છે? આ છે ભાઈ બલૂન. કેટલા બલૂન બતાય છે? કેટલા ફુગ્ગા બતાય છે? એક બે ત્રણ અને ચાર. ચાર ફુગ્ગા બતાય છે. ચાર ગોળ કરીએ. એક બે ત્રણ ચાર. અહીં આપણે ચાર ફુગ્ગા બતાય છે તો ચાર ગોળ કર્યા. નેક્સ્ટ જોઈએ, કયું ફ્રૂટ છે આ? આ છે એપલ.
एप्पल एक छे, तो आपने अही एक गोल करियो। चलो हवे नेक्स्ट जोईए, हवे आपने अही स्टॉप वॉच बताई छे, कितली स्टॉप वॉच बताई छे, चालो गणिए, एक बे त्रण चार पांच, आपने अही पांच स्टॉप वॉच बताई छे, आपने पांच गोल करीशू, एक बे त्रण चार ने पांच। चलो हवे नेक्स्ट जोईए, हवे कितला स्टार बताई छे, हवे आपने अही छ स्टार बताई छे, तो आपने अही छ गोल करिया। तेवी ज रीते हवे कयो ड्रॉइंग आवशे, हवे आपने लास्ट ड्रॉइंग जोवानुं छे। हवे जोईए आपने अनानस, पाइनएप्पल, बधाने भावे अनानस, तो चालो गणिए, आटला बधा अहीं अनानस बताय छे, तो आपणे अहीं घणा बधा गोळ करवाना रहेशे। चालो गणिए, एक बे त्रण चार पांच छ सात आठ नौ, तो चालो नव गोळ करिए, एक बे त्रण चार पांच छ सात आठ अने नौ। तो अहीं आपणे आ एक्टिविटी पण पूरी करी, चित्रने जोया, चित्र गणिया अने चित्र प्रमाणे आपणे गोळ करिया। हवे लास्ट अने छेल्ली एक्टिविटी करवानी छे, जे तमने बधाने आवडे छे। चालो जोई लईए, हवे आपणे करवानी छे खूटती संख्या। कई संख्या? खूटती संख्या लखो। चालो खूटती संख्या करी लईए। चलो तमने अही एक पछी खाली जगह बताय छे, त्रण आपेला छे, पछी पण खाली जगह बताय छे, पांच आपेला छे, पछी डैश बताय छे, सात नी पछी डैश बताय छे, नौ नी पछी डैश अने बे एकड़ा अग्यार आपेला छे। तो अही ज्यां ज्यां संख्या नथी आपेली त्यां आपणे संख्या लखवानी छे। खूटती संख्या पूरी करवा माटे आपणे एकड़ा बोलवाना छे, आपणने एकड़ा आवडवा जरूरी छे। तमने एकड़ा आवडे छे? तो स्टूडेंट्स कहो तो मने, एक पछी शुं आवे? बे। त्रण आपणने आपेला छे, त्रण पछी शुं आवे स्टूडेंट्स? चार। चार पछी आपणने अहीं पांच आपेला छे, पांच पछी शुं आवे? छ। छ पछी आपणने सात अहीं आपेला छे, सात पछी आवे स्टूडेंट्स? आठ। आठ लखाई गया। नौ आपणने आपेला छे, नौ पछी आवे संख्या दस, दस पछी आवे बे एकड़ा अग्यार, अग्यार पण आपणने अही आपेला ज छे। स्टूडेंट्स खूटती संख्या आवड़ी गई ने हवे? तो हवे आपणे चलो नेक्स्ट जोईए। हवे अहीं पण दस आपेला छे,
ડેશ આપેલી છે બાર આપેલા છે ડેશ આપેલી છે તો અહીં પણ આપણે અહીં જ્યાં નથી સંખ્યા આપી ત્યાં આપણે સંખ્યા લખવાની છે સ્ટુડન્ટ્સ દસ પછી કઈ સંખ્યા આવે અગિયાર અગિયાર પછી બાર બાર અહીં આપેલા છે બાર પછી આવે તેર તેર આપણે અહીં લખ્યા તેર પછી ચૌદ આપેલા છે ચૌદ પછી આવે ભાઈ પંદર પંદર પછી સોળ અહીં આપણને આપેલા છે સોળ પછીની સંખ્યા કઈ આવે સ્ટુડન્ટ ખબર છે તમને સોળ પછી આવે સત્તર સત્તર પછી અઢાર આપણને અહીં બતાય છે અઢાર પછી આવે ઓગણીસ અને વીસ પણ આપણને અહીં આપેલા જ છે ચલો અહીં પણ આપણે આ સંખ્યા પૂરી કરી લાસ્ટ જોઈ લઈએ ખૂટતી સંખ્યા ચલો છેલ્લી છે હવે આ સંખ્યા આમાં પણ અહીં આપણને વીસ આપેલા છે ડેશ કરેલી છે બાવીસ આપેલા છે ખાલી જગ્યા ડેશ કરેલી છે ચોવીસ આપણને આપેલા છે ડેશ કરેલી છે છવ્વીસ આપેલા છે ખાલી જગ્યા કરેલી છે છવ્વીસ પછીની સંખ્યા લખવાની છે અહીં અઠ્યાવીસ આપેલા છે અને તેના પછી જે સંખ્યા આવે તે અને તેના પછી જે સંખ્યા આવે તે અહીં લખવાની છે તો હવે આપણે વીસથી એકડા બોલવાનું સ્ટાર્ટ કરવાનું છે વીસ પછી કઈ સંખ્યા આવે એકવીસ એકવીસ પછી બાવીસ જે આપણને અહીં બતાય છે બાવીસ પછી કઈ સંખ્યા આવે ત્રેવીસ રાઈટ ત્રેવીસ પછી ચોવીસ જે અહીં છે ચોવીસ પછી કઈ સંખ્યા આવે ચોવીસ પછી આવે બગડે પાંચડે પચીસ પચીસ પછી છવ્વીસ જે અહીં બતાય છે આપણને છવ્વીસ પછી કઈ સંખ્યા આવે છવ્વીસ પછી આવે બગડે સાતડે સત્યાવીસ સત્યાવીસ પછી અઠ્યાવીસ આપણને અહીં આપેલા છે અઠ્યાવીસ પછી કઈ સંખ્યા આવે સ્ટુડન્ટ બગડે નવડે ઓગણત્રીસ અને લાસ્ટમાં આવે ત્રગડે મીંડે ત્રીસ ચલો આપણે અહીં આ ખૂટતી સંખ્યા પણ પૂરી કરી તો સ્ટુડન્ટ્સ આપણે આજે શું શું શીખ્યા ચલો એકવાર યાદ કરી લઈએ પહેલાં આપણે આકારો દોર્યા ડ્રો કર્યા અને તેના નામ લખ્યા ત્યારબાદ આપણે તે આકારમાં રંગ પૂર્યા તેના પછી આપણે ચિત્ર જોયા ચિત્રને ગણ્યા અને આપણે ચિત્ર પ્રમાણે ગોળ આકાર કર્યા અને લાસ્ટમાં આપણે ખૂટતી સંખ્યા લખી આજે આપણે ત્રણ એક્ટિવિટી કરી સ્ટુડન્ટ્સ આજે આપણને એક્ટિવિટી કરવાની મજા આવી હશે કાલે ફરીથી મળીશું એક નવી એક્ટિવિટી સાથે ઓકે ચલો ગુડ બાય થેન્ક યુ હેવ અ નાઇસ ડે